ઉત્તરાયણના દિવસે દાન પુણ્ય કરવાની એક પરંપરા વર્ષોથી ચાલી આવે છે, ત્યારે દાન પુણ્ય માટે પશુ પક્ષીઓને ખોરાક આપવામાં ખૂબ જ તકેદારી રાખવા ભાયાવદરના ચકલી બચાવો અભિયાન ગ્રુપ દ્વારા જણાવવામાં આવ્યું છે. મકર સંક્રાંતિના દિવસે પુણ્યના પાતા ભરી લેવા લોકો હોશે હોશે દાન પુણ્ય કરતા હોય છે, જેમાં ગાયને લીલું નાખવાની પ્રથા વધારે પ્રચલિત બની છે. આમ તો ગાયના ખોરાકમાં 40% લીલું ઘાસ, 40% સૂકું ઘાસ અને 20% ખાંડ જેવો ખોરાક આપવામાં આવતો હોય છે, પરંતુ મકર સંક્રાંતિના દિવસે મોટા ભાગે ગાયોને લીલું ઘાસ જ ખવડાવવામાં આવે છે, જેમાં જુવાર અને મકાઈ સહિતનું ઘાસ હોય છે, જેને કારણે ગાયને આફરો ચડી જાય છે. કેટલાક કિસ્સાઓમાં તો ગાયના મોત પણ નિપજે છે. ત્યારે ભાયાવદરના ચકલી બચાવ ગ્રુપ દ્વારા આ મામલે જાગૃતિ દર્શાવવા લોકોને અપીલ કરવામાં આવી છે. મારું નામ નરેન્દ્ર ફળદુ છે. અમે ચકલી બચાવો અભિયાન ગ્રુપ છેલ્લા 7 વર્ષથી ચલાવીએ છીએ. મકર સંક્રાંતિના દિવસે દાન ધર્માદાનનું મહત્વ વધારે હોય છે. લોકો ગાય માતાને શેરીએ શેરીએ નીરણ નાખે છે. ગાય માતાનો મુખ્ય ખોરાક 40% લીલી નીરણ, 40% સૂકી નીરણ અને 20% ખાણ ને ખોળ છે. તો ગાય માતાને જો આપણે 100% નીરણ નાખી દઈએ લીલી નીરણ, તો એનું ગંભીર પરિણામ આવે છે. અને ગાય માતા સમજતી નથી, ગાય માતા હોશે હોશે અતિરક્ત નીણ ખાઈ જાય છે, તેથી એના નાકમાંથી ભીણ નીકળે છે, એને આફરો ચડે છે અને એ મોતના માર્ગે ધકેલાઈ જાય છે. તો આના માટે આપણે પાપ કરીએ છીએ પુણ્યની બદલે. તો લોકોને મારી એક નમ્ર અપીલ છે કે આપણે મકર સંક્રાંતના આગળના દિવસોમાં અને પાછળના દિવસોમાં જો નીરણ સમયાંતરે નાખીએ તો આ દુર્ઘટનાને ટાળી શકીએ છીએ.